જાહેર સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે આ એક માઇલ સ્ટોન છે દાયકાઓના સંશોધન અને પરીક્ષણો બાદ કેન્યામાં આખરે વિશ્વના સૌથી જીવલેણ ઇન્ફેક્શન મલેરિયા સામે એક રસી તૈયાર થઈ છે આ બીમારી મચ્છર દ્વારા ફેલાય છે જેઓ મલેરિયા પેરાસાઇટથી ચેપગ્રસ્ત હોય છે આનાથી તાવ આવે છે અને ગંભીર કેસમાં ઓર્ગન ફેલ્યુર થાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે આફ્રિકા ભરમાં વ્યાપક સ્તરે રસીકરણ કરવામાં આવશે

એટલે કે દર બે મિનિટે એક બાળક બ્રિટિશ ફાર્મા જાયન્ટ GSK 30 થી પણ વધુ વર્ષોથી આ રસી પર કામ કરી રહી છે અને બે થી અત્યાર સુધીમાં ઘાના કેન્યા અને મલાવીમાં આઠ લાખ બાળકોને રસી અપાઈ છે પરીક્ષણોમાં જોવા મળ્યું છે કે રસીથી મલેરિયાના કેસમાં ચાળીસ ટકાનો ઘટાડો આવ્યો છે અને ઝેરી મલેરિયાના કેસમાં ત્રીસ ટકાનો પણ તેના ચાર ડોઝ આપવા પડે છે અને આગળ જતાં બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે કારણ કે સમય સાથે રોગપ્રતિકારક શક્તિ ઘટે છે એટલે આ બાળકોને અપાતી અન્ય રસીઓ કરતા ઘણી ઓછી અસરકારક છે તેમ છતાં RTS S તરીકે ઓળખાતી આ રસી મોટી અસર ધરાવી શકે RTS S વેક્સિન ગેમ ચેન્જર છે અને તે એકદમ યોગ્ય સમય આવી છે આફ્રિકામાં મલેરિયાના કેસમાં ઘટાડો તાજેતરના વર્ષોમાં અટકી ગયો છે નવીન સાધનો અને અભિગમની તાત્કાલિક જરૂર છે જેથી વૈશ્વિક મલેરિયા નિયંત્રણના પ્રયાસને ફરીથી પાટા પર લાવી શકાય મલેરિયાની વધુ અસરકારક રસીઓ પાઇપલાઇનમાં છે જેમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલી રસી પણ સામેલ છે આ પ્રાચીન અભિશાપના નિવારણમાં મચ્છર જાળી જંતુનાશકો અને મલેરિયા વિરોધી સારવારની મહત્વપૂર્ણ ભૂમિકા યથાવત રહેશે જોકે આ બીમારી આ ખુશ છતાં હારથી ઘણી દૂર છે